नमस्कार मित्रों, इलेक्ट्रिकल लाइफ टेक चैनल में तुम्हारू स्वागत छे। आज ना वीडियो में आपने जोशुं सिंगल फेज मोटर छे, जेवी के घरघंटीनी मोटर छे, पाणीनी सबमर्सिबल मोटर छे, वॉशिंग मशीननी मोटर होय छे, फ्रीजनी मोटर छे, एर कूलरनी मोटर, वलोणानी मोटर, एवी घणी बधी आपने सिंगल फेजनी मोटरो छे ए आपने घरगथ्थु उपयोगमां लेता होईए छीए। तो आ प्रकारनी मोटर छे तेनो वाइंडिंग डायग्राम छे ते कई प्रकारे आपणे तैयार करवो, तेनु पीच टेबल कई रीतना तैयार करवुं, तो ते आपणे आ वीडियोमां शीखवानुं छे। तो शुरू करीए, पहेला आपणे वाइंडिंग सिंगल फेज वाइंडिंग ने लगती केटलीक वाइंडिंग नी जे टर्म्स छे तेनो पहेला आपणे अभ्यास करीए, तेना सूत्रनो अभ्यास करीए अने त्यार पछी आपणे एनो वाइंडिंग डायग्राम छे ते तैयार करीशुं। सिंगल फेज वाइंडिंग छे ते हमेशा बास्केट टाइप एटले एने ग्रुप टाइप पण कहेवामां आवे छे, बराबर। बास्केट टाइप नो वाइंडिंग होय छे, पहली कोइल छे ते मोटी होय छे, एनी अंदर बीजी नानी कोइल, एनी अंदर नानी कोइल, ए टाइप नो वाइंडिंग डायग्राम जे होय छे अथवा तो वाइंडिंग छे तेने बास्केट टाइप नो वाइंडिंग कहेवामां आवे छे, बराबर। तो वाइंडिंग डायग्राम आपणे तैयार करवा माटे पहेला आपणे स्लॉट नी संख्या छे ते आपेली होय छे। अहींया आपणे एक्जाम्पल तरीके स्लॉट छे ते 32 लीधा छे, रनिंग कोइल अने स्टार्टिंग कोइल, बराबर। सिंगल फेज मोटर छे तेनी वाइंडिंगनी अंदर बे प्रकारनुं वाइंडिंग होय छे, रनिंग वाइंडिंग अने स्टार्टिंग वाइंडिंग। तो रनिंग वाइंडिंग छे एनी कोइल 12 छे, स्टार्टिंग कोइल स्टार्टिंग वाइंडिंगनी कोइल छे ए पण 12 छे, અને પોલ છે તે 4 છે। એ રીતનો આપણે ડેટા છે તે આપેલ છે। ઇનકેસ જો આપણે રિવાઇન્ડિંગ કરતા હોઈએ તો એ સમયે આપણે સ્લોટ છે તે મોટરના ઓપન કરી અને સ્લોટ સ્ટેટરની અંદર આપણે ખાંચા છે તે ગણીને પણ સ્લોટની સંખ્યા લખી શકીએ। રનિંગ કોઇલ અને સ્ટાર્ટિંગ કોઇલ છે તે પણ આપણે કોઇલની સંખ્યા છે તે આપણે ગણીને આપણે કોઇલ છે તે લઈ શકીએ। અને પોલ છે, જો પોલનો ખ્યાલ ના આવતો હોય તો પોલ છે તે પોલ પીચ આ ઉપરથી પણ આપણે પોલની સંખ્યા, આ જે સૂત્ર છે પોલ પીચ બરાબર સ્લોટની સંખ્યા છે પોલની સંખ્યા, પોલની સંખ્યા જળતી ના હોય તો પોલ પીચ છે તે આપણે જોઈ શકીએ કે કોઇલ છે તે સૌથી મોટી કોઇલ છે તે એક નંબરના સ્લોટમાંથી થઈ અને છેલ્લા કયા નંબરના સ્લોટમાં જાય છે, બરાબર। જો 8 નંબરના સ્લોટમાં જતી હોય તો પોલની સંખ્યા 4 થાય, બરાબર। અહીંયા આપણે પોલ પીચ મૂકીએ, પોલ પીચ છે 8 છે, એને આપણે અહીંયા મૂકી દઈએ, પોલની જગ્યાએ પોલની સંખ્યા અહીંયા મૂકી દઈએ, તો એ રીતના આપણે સૂત્ર છે એને એ રીતને આપણે પોલની સંખ્યા પણ જાણી શકીએ। અહીંયા આપણે પોલ આપેલા 4 છે, બરાબર। તો આપણે પોલ પીચની સંખ્યા છે એ 8 આવે છે, બરાબર, ગણતરી કરતા। એટલે કોઇલ છે એ એક નંબરની કોઇલ છે એ એક નંબરથી થઈ અને 8 નંબરના સ્લોટ સુધીની બનશે। પછી આપણે હવે ઇલેક્ટ્રિક ડિગ્રી, બરાબર, કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી છે એનું સૂત્ર છે 360, બરાબર। મોટરનું સ્ટેટર છે એ ગોળ હોય છે એટલે એની ડિગ્રી હોય છે 360। આપણે અહીંયા ઇલેક્ટ્રિક ડિગ્રી શોધવાની છે, તો 360 ગુણ્યા પોલની જોડીની સંખ્યા, બરાબર, પોલની જોડી, સિંગલ પોલ નથી આપ્યા, પોલની જોડી એટલે બે પોલ હોય ત્યારે એક જોડી થાય। તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે 4 પોલ લીધેલા છે એટલે જોડી કેટલી થશે, 2 જોડી થશે, એટલે 360 ગુણ્યા 2 કરતાં 720 ડિગ્રી થાય છે, કુલ ડિગ્રી 720 થાય છે, બરાબર। હવે આપણે જોવાનું છે કે સ્લોટ દીઠ કેટલી ડિગ્રી થાય છે, તો કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી છે 720, એના છેદમાં આપણે સ્લોટ કરીએ ડિવાઈડ કરીએ એટલે આવે છે 22.5 ડિગ્રી। એક સ્લોટ છે, એક સ્લોટમાં 22.5 ઇલેક્ટ્રિક ડિગ્રી છે તે આવે છે। હવે આપણે જોઈએ રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની અંદર ફેજ અને પોલ દીઠ કોઇલની સંખ્યા કેટલી આવે છે, જેટલી રનિંગમાં આવશે એટલી સ્ટાર્ટિંગમાં આવશે, કારણ કે બંનેની અંદર પોલ પણ સરખા હોય છે અને કોઇલ પણ સરખી છે, બરાબર। આપણે જોઈએ કે રનિંગ વાઇન્ડિંગની કોઇલ 12 છે, બરાબર, રનિંગ વાઇન્ડિંગના ફેજ કેટલા છે, આપણે આ વાઇન્ડિંગ સિંગલ ફેજ માટે તૈયાર કરીએ છીએ એટલે ફેજની સંખ્યા આવશે 1, એટલે બરાબર આવશે 12। પછી આપણે જોઈએ કોઇલ પ્રતિ ફેજ પ્રતિ પોલ, બરાબર, પ્રતિ પોલે કેટલી આવશે, તો કે 12 કોઇલ છે સિંગલ ફેજની અને પોલ છે 4, એટલે કોઇલ પ્રતિ ફેજ પ્રતિ પોલની સંખ્યા આવશે 3, બરાબર છે। એટલે એક મોટી કોઇલ, એની અંદર નાની કોઇલ અને એની અંદર નાની કોઇલ, એવી રીતના 3 કોઇલનું એક ગ્રુપ બનશે, બરાબર, જે આપણે આ રીતના
મેળવી શકીએ. તો જે રીતના રનિંગમાં આપણે 3 આવે છે એ જ રીતના સ્ટાર્ટિંગમાં પણ 3 આવશે, કારણ કે એની અંદર પણ 12 કોઇલ છે અને 4 પોલ છે, બરાબર. તો એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા બતાવ્યું નથી કારણ કે બંનેનું સેમ છે. પછી આપણે જોઈએ 4 પોલ આપણે અહીંયા બનાવવાના છે, એન એસ એન અને એસ, બરાબર. 4 પોલ છે રનિંગની અંદર, આપણે એનમાં 3, એસમાં 3, પાછા એનમાં 3 અને એસમાં 3, એ રીતના ટોટલ 12 કોઇલ છે તે આપણે બનાવવાની છે. સ્ટાર્ટિંગમાં પણ એ જ રીતના 12 કોઇલ છે તે બનાવવાની છે. પછી આપણે એક સૂત્ર આવે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણે ક્યાંથી શરૂ કરશું. રનિંગ વાઇન્ડિંગ આપણે કોઈ પણ એક સ્લોટથી શરૂ કરી શકીએ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે તે આપણે રનિંગ વાઇન્ડિંગ કરતા આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ 90 ડિગ્રી પાછળ રાખવું પડે, 90 ડિગ્રી પાછળ, બરાબર. તો 90 ડિગ્રી પાછળ રાખવા માટે જ આપણે આ જે સૂત્ર છે તે સ્લોટ દીઠ ડિગ્રી 22.5 ડિગ્રી છે, બરાબર. તો 90ના છેદમાં તમે 22.5 કરો એટલે આવે 4, બરાબર. એટલે 4 સ્લોટ પાછળ મૂકી અને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની શરૂઆત કરી શકીએ. જે રીતના આપણે 3 પેજમાં દરેક પેજ છે 120 ડિગ્રી પાછળ રાખવાનો હતો, એ જ રીતના અહીંયા આપણે રનિંગ કરતા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ 90 ડિગ્રી પાછળ રાખવાનું છે. એટલે 4 સ્લોટ મૂકી અને પાંચમા સ્લોટથી આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે તે શરૂ કરી શકીએ, ઠીક છે. તો આ છે એનું કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે આપણે સૂત્રો ઉપરથી હવે આપણે પીચ ટેબલ બનાવતા શીખીએ, બરાબર. પીચ ટેબલમાં આપણે પહેલા રનિંગનું પીચ ટેબલ બનાવીએ. તો રનિંગમાં આપણે પોલ પીચ જોઈ, પોલ પીચ છે 1 થી 8, બરાબર. આ પોલ પીચ છે તો આપણે પીચ ટેબલ બનાવીએ. પહેલા પહેલી કોઇલ શરૂ કરીએ, 1 થી 8ની કોઇલ આવશે, બરોબર છે. એની અંદર આપણે ગ્રુપ જોયા કે 3-3 કોઇલનું ગ્રુપ બને છે, બરોબર. તો એની અંદર બીજી કોઇલ આવશે, બાસ્કેટ ટાઈપનું છે એટલે બીજી કોઇલ આવશે એની અંદર પાસેના જ સ્લોટથી, 2 નંબરના સ્લોટથી આવશે 7 નંબરના સ્લોટમાં, અને ત્રીજી કોઇલ આવશે એ 3 નંબરના સ્લોટથી આવશે 6 નંબરના સ્લોટમાં. એટલે આ ટોટલી 3 કોઇલ છે તે આપણે તૈયાર કરી, 1 થી 8ની 1, બરાબર. એ આખી આખી કમ્પ્લીટ થઈ જાય પછી એ જ કોઇલ છે 2 નંબરમાં જોડાઈ જશે, 2 નંબરથી 7 નંબરની, અને છેલ્લે કમ્પ્લીટ થઈ જાય ત્યારે 3 નંબરથી 6 નંબરની, બરોબર. આ રીતના એક કોઇલનું ગ્રુપ તૈયાર થયું. તો આ 3 કોઇલ થઈ, બરોબર છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઇલ કેટલી તૈયાર થાય છે, 3 કોઇલ છે તે તૈયાર થઈ. તો હવે આપણે આગળ વધવાનું છે બીજા કોઇલ ગ્રુપમાં. હવે આપણે શરૂઆત કરશું 9 નંબરથી. અહીંયા આપણે ડિફરન્સ કેટલો મૂક્યો તો 1 થી 8, એટલે 1 + 7 = 8, બરાબર. 7નો સરવાળો કરવાનો છે તો અહીંયા 9 + 7 આપણે કરશું એટલે આવશે 16, બરાબર. 9 થી 16ની એક કોઇલ આવશે, બીજી કોઇલ આવશે 10 થી 15ની, આ બાજુ એક ઓછું કરવાનું, એક આ બાજુ ઓછું કરવાનું એટલે વધારવાનું આ બાજુ છે. પછી અહીંયા 11 અને 14, બરોબર. આ રીતના એક કોઇલ, આ રીતના 3 કોઇલ તૈયાર થઈ. આ કોઇલ પૂરી થાય એટલે 10ની સાથે જોડાઈ જાય, આ બીજી પૂરી થાય એટલે અંદર જોડાઈ જશે, અને છેલ્લે અહીંયાથી 14 નંબરમાંથી કોઇલ છે તે બહાર આવશે.
બરોબર, એટલે કોઇલના આ બે લીડ વધ્યા આખી કોઇલના ગ્રુપના, તો આ બીજી કોઇલ તૈયાર થઈ. એ જ રીતના આપણે ત્રણ ને ત્રણ છ કોઇલ તૈયાર કરી, આપણે રનિંગની અંદર બાર કોઇલ છે એટલે વરી પાછું આપણે આગળ વધશું. હવે ત્રીજું કોઇલ ગ્રુપ છે, આપણે 17+7 કરશું એટલે 24 આવશે, એટલે 17 અને 24ની એક કોઇલ છે તે કમ્પ્લીટ થશે. બીજી કોઇલ આવશે અંદર 18 અને 23, અને એની અંદર સૌથી નાની કોઇલ 19 અને 22. બરોબર, જે રીતના આ કોઇલ છે તે જ રીતના આ કોઇલ ગ્રુપ બનાવ્યું છે. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું અને અહીંયા 23 નંબર 22 નંબર છે. ત્રીજું કોઇલ ગ્રુપ તૈયાર થયું. અહીંયા આપણે ટોટલ સ્લોટ 32 સ્લોટ હતા, 3 કોઇલ ગ્રુપ આવી ગયા. હવે એક લાસ્ટ ચોથું કોઇલ ગ્રુપ રનિંગનું આવે છે, એ આપણે ચાલુ કરશું 25 નંબરથી. 25+7 એટલે આવશે 32, લાસ્ટ કોઇલ સુધી પહોંચી જશું. પછી 26 થી 31, 27 થી 30, 1 કોઇલ કમ્પ્લીટ થશે, બીજાની સાથે આ રીતના આપણે જોડી દેવાની છે. આપણે જ્યારે કોઇલ બનાવતા હોઈએ ત્યારે કોઇલ છે તે બાસ્કેટ ટાઈપનો જે ફર્મ આવે છે તેની અંદર જ તૈયાર થશે, એટલે કોઇલ છે એમાં જોઈન્ટ કરવાનો પ્રશ્ન નહીં રહે. આપણે એકસાથે 3 કોઇલ છે તે આપણે બનાવી શકીએ છીએ. બરાબર, આ રીતના આપણે 4 કોઇલના ગ્રુપ છે તે તૈયાર છે, તે થઈ ગયા છે. હવે એના આપણે કનેક્શન કરવાના છે. અહીંયા આપણે ટોટલી 8 છેડા મળે છે. બરાબર, અહીંયા જોડવાનું બાકી છે, જોડી દઉં છું. હવે આપણે 4 કોઇલ ગ્રુપ રનિંગના તૈયાર થઈ ગયા છે અને એના 8 જે છેડા છે તેના આપણે ઇન્ટરનલ કનેક્શન કરવાના છે. બરાબર, આપણી પાસે રનિંગમાં R1 અને R2 બે જ છેડા હોવા જોઈએ. તો આપણે 1 નંબરથી સ્લોટથી શરૂઆત જે કોઇલની કરી એને આપણે R1 નામ આપી દઈએ. પછી 6 નંબરમાંથી જે કોઇલ છે તે નીકળે છે, બરાબર, આ બાજુની સાઈડ છે તો એને એન્ડ સાઈડ કહેવાય, અને આ બાજુની સાઈડ છે એને સ્ટાર્ટ સાઈડ કહેવાય કોઇલની. બરાબર, તો એન્ડ છે એ જ રીતના અહીંયા બાજુની કોઇલ છે, આ બાજુ સ્ટાર્ટ છે, આ બાજુ એન્ડ હોય છે. તો આપણે અહીંયા કનેક્શન કઈ રીતના કરવાનું છે, એન્ડ ટુ એન્ડ અને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ. બરાબર, આપણે અહીંયા એન્ડ વેધું તો આપણે એન્ડ ટુ એન્ડની અંદર કનેક્શન કરશું. ક્યાં જવા દેશું આને? 14 નંબરની સાથે, એટલે આ એક એન્ડ ટુ એન્ડ કનેક્શન થશે. આની અંદર આ કનેક્શન કરવાનો મિનિંગ એ કે આની અંદર કરંટની દિશા છે તે બદલી જાય. બરાબર, અહીંયા આપણે જોશું R1થી કરંટ જશે ઇન, તો કરંટની દિશા કેવી રહેશે? આ બાજુ રહેશે, આ રીતના સર્કલ મારશે, એટલે કે ક્લોકવાઇઝ રહેશે. બરાબર, અહીંયા આપણે બાજુમાં છે, એન્ટી ક્લોકવાઇઝ કરવા માટે આપણે આ રીતના કનેક્શન કરીએ. અહીંયાથી આપણે આપશું, અહીંયા જો આપીએ તો આમાં પણ ક્લોકવાઇઝ બને અને એન પોલ બને. અહીંયા આપણે એસ પોલ બનાવવાનું છે, એન પોલની બાજુમાં એસ પોલ, એટલે અહીંયાથી આપણે આ રીતના રિવર્સમાં કરંટ અંદર ફરે એટલા માટે આપણે એન ટુ એન કનેક્શન કરીએ છીએ. બરાબર, 14 નંબરમાં આપ્યો અને 9 નંબરમાંથી આપણે બારે લઈ લઈએ. હવે એની બાજુની કોઇલ છે એ આપણે અહીંયા નીચે દોરી છે, તો એને આપણે આ જે છે એ સ્ટાર્ટ સાઈડ છે. બરાબર, એટલે આપણે સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ કનેક્શન કરશું. અહીંયાથી આપણે લઈ લઉં છું, આ રીતના કરંટ છે એ 17 નંબરમાં ઇન થાય છે, એટલે ફરી પાછો આ બાજુ છે એ પોલ છે, કયો બનશે? અહીંયા નોર્થ પોલ બનશે. અહીંયા પણ નોર્થ પોલ હતો અને અહીંયા આ બાજુ ગુમ કરંટની દિશા આ બાજુ છે, એટલે અહીંયા બનશે એસ પોલ, અહીંયા બન્યો એન પોલ, અને અહીંયા પાછું એન ટુ એન્ડ કનેક્શન આપવાનું છે આની સાથે, એટલે અહીંયા કરંટની દિશા પાછી બદલી જાય એસ પોલ.
बराबर अने छेले जे 25 नंबर माथी निकलशे एने आपणे नाम आपशुं आर टू। एटले आ छे ई रनिंग नुं पीच टेबल कम्प्लीट छे, ए आपणे आ रीतना तैयार थई गयुं। ए ज रीतना आपणे स्टार्टिंग नुं तैयार करवानुं छे। હવે આપણે સ્ટાર્ટિંગનું શરૂ કરવાનું છે, તો સ્ટાર્ટિંગની આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો કે આપણે પહેલાં જે ગણતરી કરી હતી કે સ્ટાર્ટિંગનું શરૂઆત છે એ આપણે પાંચમા સ્લોટથી કરવી પડશે, એટલે 90 ડિગ્રી પાછળ રહેશે, બરાબર। બે ફેઝ વચ્ચે આપણે 90 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ રાખવાનો છે બે વાઇન્ડિંગ વચ્ચે, એટલે આપણે પાંચમા સ્લોટથી શરૂઆત કરવાની છે। રનિંગમાં આપણે કોઈ પણ એક જગ્યાથી એક નંબરનો સ્લોટ આપી અને શરૂઆત કરી શકીએ, પણ સ્ટાર્ટિંગની અંદર રનિંગનો જે એક નંબર આપ્યો એના પછી ચાર સ્લોટ મૂકી અને પાંચમા નંબરથી શરૂઆત કરશું। પાંચથી આવશે 5+7, બરોબર। અહીંયા આપણે પોલ પીચ 8 છે, એટલે 5+7 એટલે આવશે 12 નંબર, બરોબર। એ એક કોઇલ તૈયાર થશે, એની અંદર બીજી કોઇલ આવશે 6 થી 11ની, પછી આવશે 7 થી 10ની, બરોબર। આ રીતના 3 છે કોઇલ તૈયાર થશે, આ રીતના આપણે જોડી દઈએ એક બીજી કોઇલને 12ની કોઇલની સાથે એની અંદરની કોઇલ, તો આ એક કોઇલનું ગ્રુપ તૈયાર થયું। પછી એના પછીનું બીજું ગ્રુપ તરત જ બાજુના સ્લોટથી ચાલુ કરવાનું છે, 13 નંબરના સ્લોટથી। 13થી આપણે 7, એટલે 13+7 20, બરોબર છે। પછી 14થી 19 અને 15થી 18, બરોબર। આ રીતના આપણે બીજું કોઇલ ગ્રુપ તૈયાર કર્યું, એ જ રીતના ત્રીજું અને એ જ રીતના ચોથું કોઇલ ગ્રુપ તૈયાર કરી અને આપણે જે રીતના રનિંગની અંદર આપણે કનેક્શન આપેલા હતા એન્ડ ટુ એન્ડ કનેક્શન, આ રીતના એન્ડ ટુ એન્ડ અને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ, આ રીતના આગળ સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ જશે। આ પણ અહીંયા આપણે 21થી શરૂઆત કરશું, 21થી આવશે 21+7 28, 22થી 27, 23થી 26, બરોબર। આ જ રીતના આપણે જે રીતના રનિંગમાં તૈયાર કર્યું એ જ રીતના આપણે સ્ટાર્ટિંગની અંદર પીચ ટેબલ છે તે આપણે તૈયાર કરી શકીએ છીએ। તો અહીંયા મારી પાસે 32 સ્લોટનું એક પીચ વાઇન્ડિંગ ડાયાગ્રામ છે, તે તૈયાર કરેલ ડ્રો કરેલ તૈયાર છે, જે એમાં આપણે વધુ સારી રીતે તમે છે તે જોઈ શકો છો, બરાબર। ચાર કોઇલના જે ગ્રુપ છે, રનિંગ વાઇન્ડિંગ છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, આ જે મોટી સાઇઝની કોઇલનું બતાવેલી છે ઉપરની સાઇડ તે રનિંગ વાઇન્ડિંગ છે અને નાની સાઇઝની છે તે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે। જે સાઇઝ એકચ્યુઅલમાં સાઇઝ છે બંનેની સરખી હોય છે, પરંતુ ડ્રોઈંગની અંદર સમજવા માટે સાઇઝ છે તે અલગ અલગ બતાવી અને રનિંગ અને સ્ટાર્ટિંગ આપણે છે એ અલગ છે તે જોઈ શકીએ છીએ। અહીંયા 1થી કરી અને 32 સુધીના સ્લોટ છે, બરોબર, અને 3-3 કોઇલનું ગ્રુપ છે। અહીંયા આપણે શરૂઆત કરીએ R1થી, બરોબર છે। પોલ પીચ 1થી 8ની છે, એટલે R1થી શરૂઆત કરીએ, 1થી 8ની અંદર એક કોઇલ છે તે કમ્પ્લીટ તૈયાર થાય છે, આખે આખી કોઇલ તૈયાર થઈ જાય, એના જેટલા ટર્ન્સ હોય એટલા ટર્ન્સ વીંટળાઈ જાય તેમાં, ત્યારબાદ એની અંદરની કોઇલની સાથે વાયર છે તે જશે 2 નંબરના સ્લોટમાં, બરાબર। 2 નંબરના સ્લોટમાંથી જશે 7 નંબરના સ્લોટમાં અને એ કમ્પ્લીટ થઈ જાય, પછી 3 નંબરના સ્લોટથી 6 નંબરના સ્લોટમાં એ આખે આખી કોઇલ કમ્પ્લીટ થઈ જાય, પછી જે વાયર છે તે આગળ જશે આગળ પાસેની બીજી કોઇલ જે ગ્રુપ છે, બરાબર। બીજું કોઇલ ગ્રુપ આપણે તૈયાર કરેલું હતું 9 થી
16 નંબર નું બરોબર, 9 નંબર ની કોઇલ છે, પછી પછી આવે છે 16 નંબર ની સાથે બરોબર. તો એ ગ્રુપ ની અંદર એ જ રીતના કોઇલ છે તૈયાર થશે, અને આપણે અહીંયાથી એન્ડ ટુ એન્ડ કનેક્શન અહીંયા આપણે આપેલા છે બરોબર. 6 નંબર માંથી જે કોઇલ કમ્પ્લીટ થઈ અને આવે છે એને આપણે 16 નંબર ની સાથે જોઈન છે તે કરી છે, અહીંથી 16 નંબરમાં જાય છે. તો એન્ડ ટુ એન્ડ કનેક્શન અને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ કનેક્શન છે તે આપણે આપેલા છે, અને એ જ રીતના ટોટલી 4 કોઇલ ગ્રુપ છે રનિંગના કમ્પ્લીટ કરી, અને આર ટુ જે છેડો છે, આર ટુ નો જે લીડ વાયર છે તે આપણે બહાર નીકળે છે અહીંયા. એ જ રીતના આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ જ રીતના કરવાનું છે. ફરક એટલો છે, રનિંગ વાઇન્ડિંગને કોઈ પણ સ્લોટથી આપણે 1 નંબરથી શરૂઆત કરીએ, અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે એનું કેલ્ક્યુલેશન કરી અને કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ક્યાંથી શરૂ થશે, તો આપણે ગણતરી કહી દઈએ કે 5મા સ્લોટથી શરૂઆત થાય તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો S1 ટર્મિનલ જે છે એ આપણે 5 નંબરથી કોઇલની શરૂઆત કરીએ, અને 5+7 એટલે 12 બરોબર. તો 5 નંબરથી કમ્પ્લીટ 12 નંબરની અંદર એક કોઇલ છે એ તૈયાર થશે, બીજી કોઇલ છે એ 6 નંબરથી 11 નંબર, અને ત્રીજી કોઇલ 7 નંબરથી 10 નંબરમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક સ્લોટ છે એની અંદર સિંગલ કોઇલ જ આવે છે બરોબર. કેટલાક સ્લોટ છે, દાખલા તરીકે આ 2 નંબરનું સ્લોટ છે તો એની અંદર 2 કોઇલ જોઈ શકાય છે, એક રનિંગની છે એક સ્ટાર્ટિંગની છે. 3 નંબર છે એની અંદર પણ એક રનિંગ અને એક સ્ટાર્ટિંગ. જ્યારે 4 નંબર અને 5 નંબરમાં માત્ર ને માત્ર સ્ટાર્ટિંગ છે તેની જ કોઇલ છે બરોબર. તો કેટલાક સ્લોટની અંદર સિંગલ લેયર, કેટલાક સ્લોટની અંદર ડબલ લેયર, એ રીતના પણ આની અંદર સિંગલ પેજની અંદર આવે છે બરોબર. જેની અંદર સિંગલ લેયર આવે છે, જે સિંગલ કોઇલની સાઈડ આવશે, જે સ્લોટમાં એક કોઇલના ટર્ન્સ છે તે વધારે રાખવામાં આવે છે બરોબર. સ્લોટ છે તે આખું ભરાઈ જાય એ મુજબ એની કેલ્ક્યુલેશન કરી અને એ મુજબના ટર્ન્સ છે એની ડિઝાઇન એમાં આપેલી હોય છે કે આટલા ટર્ન્સ છે. કે માની લો કે આની અંદર રનિંગ સ્ટાર્ટિંગના છે તે 300 ટર્ન્સ હશે, તો આની અંદર 2 સાઈડ આવે છે તો એની અંદર અબાઉટ 150 કે 140 એ રીતના ટર્ન્સ હશે રનિંગના, અને એ જ રીતના સ્ટાર્ટિંગના હશે. અને સિંગલ જે કોઇલ સાઈડ આવે તો એની અંદર કોઇલના ટર્ન્સ છે આટા છે એ વધારે હશે બરોબર. તો એ રીતના આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ આપણે રનિંગ વાઇન્ડિંગની જેમ જ આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કમ્પ્લીટ કરી, અને અહીંયાથી આપણે સ્ટાર્ટિંગનો S2 છેડો છે તે આપણે બારે લાવી શકીએ. આ રીતના આપણે સિંગલ ફેજ વાઇન્ડિંગ છે એ કમ્પ્લીટ કરી શકાય, તેનો વાઇન્ડિંગ ડાયાગ્રામ આપણે જાતે તૈયાર કરી શકીએ. અને વાઇન્ડિંગ ડાયાગ્રામ જો તમને દોરતા આવડી જાય તો એ મુજબ તમે વાઇન્ડિંગ છે તે તમે કોઇલ બનાવી અને તેના કનેક્શન છે તે તમે આસાનીથી આપી શકો છો અને વાઇન્ડિંગ તમે શીખી શકો છો. તો મિત્રો, તમને આ સિંગલ ફેજ વાઇન્ડિંગનો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરજો, અને ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો.